ડીસાના એક 12 વર્ષના બાળકે માતૃભાષા પર જોરદાર પકડ મેળવી છે અને તાજેતરમાં માતૃભાષા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં આ બાળકે પ્રથમ નંબર મેળવ્યો છે. જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ નામની સંસ્થા દ્વારા માતૃભાષાના વિકાસ માટે બાળકો વચ્ચે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ વર્ષે પણ વડોદરાથી ઓનલાઈન આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસામાં અભ્યાસ કરતો 12 વર્ષીય આશ્રય સોની નામના બાળકે ઓનલાઈન ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી બાળકોએ ભાગ લઈને માતૃભાષા ગુજરાતી પર વકૃત્વ આપ્યું હતું, જેમાં ડીસાના આશ્રય સોની નામના બાળકે મને વાલી મારી માતૃભાષા પર જોરદાર વક્તવ્ય આપતા તેની સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે પસંદગી થઈ છે. આ સાથે આપણી માતૃભાષાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. નમસ્કાર, હું આશ્રય બ્રિજેશ કુમાર સોની. મેં ગુજરાત રાજ્યની વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલો હતો, જેનો વિષય હતો મારી વાલી માતૃભાષા, અને જે GCI વડોદરા સંસ્કારી નગરી દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ હતું. અને રાજ્યના ખૂણે ખૂણામાંથી ઘણા બધા સ્પર્ધક મિત્રોએ ભાગ પણ લીધો હતો. અને માતૃભાષામાં શિક્ષણ લેનાર બાળકનો કેવી રીતે વિકાસ થાય, કેવી રીતે તેની બ્રેઇન શક્તિ ઓટોમેટિક વધે, એવા બધા મુદ્દાઓ મેં મારી સ્પીચમાં એડ કરી મારી સુંદર મજાની સ્પીચ રજૂ કરી હતી, જેમાં નિર્ણાયકો દ્વારા મને ફર્સ્ટ નંબર એટલે કે પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો અને મને સુંદર મજાની ટ્રોફી તેમજ એક સુંદર મજાનું સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયું, જે મને હર હંમેશ આગળ ધપાવવાની પ્રેરણા આપતું રહેશે. અને આજે હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજું છું કે મેં એ ગૌરવશાળી તપોભૂમિ એવી ગુજરાતમાં જન્મ લીધો, જ્યાં અનેક મહાવીરોનું જન્મ થયું. અને હું એ ગુજરાતનો છેલ છબીલો ગુજરાતી છું અને મારી માતૃભાષા ગુજરાતી છે તેનો મને ગર્વ છે. અને આજે હું તો એક નાનકડો બાળક છું, કોઈ સંદેશો તો ના જ આપી શકું, પણ એટલું જરૂરથી કહીશ કે આપણે આપણી માં ભૂમ ભારત માતાના માટે એવા કાર્યો કરવા જોઈએ જેનાથી આપણો પણ વિકાસ થાય અને આપણા ભારત રાષ્ટ્રનો વિકાસ કરવામાં આપણે પણ ભાગીદાર બની શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સંજય સિંહ રાઠોડનો રિપોર્ટ, SI ન્યૂઝ, બનાસકાંઠા.